છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. છોટી ઘાસી ગણાતા જામનગરમાં 57 વર્ષથી ગુંજી રહ્યો છે અખંડ રામધૂનનો નાદ. બે ગ્રીનીસ રેકોર્ડ સર્જનાર બાલા હનુમાન મંદિરનો ઇતિહાસ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વોર્ડ નંબર 3 ભઠ્ઠીવાસના રહીશોને છેલ્લા 5 દિવસથી પાણી ના મળતા વોર્ડ નંબર 3ની મહિલાઓ પાલિકામાં દોડી આવી પાણીને લઈને હોબારો કર્યો. પ્રાંતિજ UGVCL કંપનીમાં એક અધિકારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમના શુભચિંતકો દ્વારા તેમનો વિદાય તેમજ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. ન્યૂનતમ ટેકાના ભાવમાં C2 પદ્ધતિ ઉમેરી ખેતર સાધનોનું ખર્ચ ઉમેરવા ખેડૂતોની માંગ. શરીર અને મનને સ્વસ્થ રાખનારી અનુપમ જીવનશૈલી એટલે યોગ, રાજ્યપાલ. સાત ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી. નર્મદા જિલ્લા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થશે. રૂપાણી સરકારના 5 વર્ષ પૂરા થતા વિવિધ કાર્યક્રમો કરવા સુરત કલેક્ટરની બેઠક. રાજકોટમાં કર્ફ્યુ સમયે કોંગી આગેવાને દારૂના નશામાં પોલીસને ધમકાવ્યા. ધાનાણીએ લખ્યું, ભૂખ્યાના અન્ન પર પ્રસિદ્ધિ મેળવવા બીજેપી મથે છે, ભાજપે આપ્યો જવાબ. આવો કપાતર દીકરો કોઈને ન મળે, પત્ની સાથે મળી જમીન મકાન પડાવી માને નોંધારી કરી દીધી. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધ્યા. છેલ્લા 24 કલાકમાં નવા 41,831 દર્દીઓ સામે આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે તેલંગાણા હૈદરાબાદના કૃષિમંત્રીએ દેવસ્ય ન્યુટ્રિશિયન પ્રાલી પીનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. કેશોદના હસમુખભાઈ ડોવરિયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા. પોતાના ઘરે પક્ષીઓ માટે અનોખું આધુનિક ચણ માટે પાંજરું બનાવ્યું છે. ચોમાસામાં 2000થી વધુ પક્ષીઓ ચણ ચણવા આવે છે, જેમાં મોટાભાગના પોપટ આવે છે. હસમુખભાઈનું આખું પરિવાર પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી ધરાવે છે. ગુજરાત સરકારની વિકાસ ગાથાનું એક મોડેલ ગામ, જ્યાં વિકાસ માત્ર કાગળ પર છે અને લોકો હજી પણ જોખમી અને દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, વિકાસની રાહ જોઈ રહ્યા છે. આઝાદીથી વિકાસથી વંચિત વલસાડ જિલ્લાના કપરાડાનું સિલધા ગામ, જ્યાંના લોકો હાડમારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. બગસરા શહેરના લોહાણા મહાજનવાડી ખાતે 9મો કોરોના વેક્સિન કેમ્પ યોજાયો. વેક્સિન માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગાઈનો વિડીયો વાયરલ. સ્થાનિક ચેનલના પત્રકારે બોર્ડ બેઠકમાં પ્રવેશ કરતા મામલો બીચક્યો. સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો વિદ્યાર્થીઓની શેરીએ પહોંચ્યા અને શેરી શિક્ષણ અભિયાન શરૂ કર્યું. સાબરકાંઠા જિલ્લામાં વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ઈડર ખાતે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ.
નસવાડી તાલુકાના આમરોલી ખાતે જ્ઞાન સેતુ કાર્યક્રમ યોજાયો. 1.5 કરોડના ખર્ચે બનેલ માધ્યમિક શાળાનું લોકાર્પણ થયું. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.